નમસ્કાર દર્શક મિત્રો, એટ થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આમ તો 30 જાન્યુઆરી 1948 નો એ દિવસ બાકીના દિવસોની જેમ જ શરૂ થયો હતો, પરંતુ સાંજ સુધીમાં તે માત્ર દેશ જ નહીં પરંતુ દુનિયાનો ઇતિહાસનો સૌથી દુઃખદ દિવસ બની ગયો હતો. કારણ કે આ દિવસે સવારે 3:30 વાગે જાગી જનાર સાબરમતીના સંત એટલે કે બાપુનું શરીર બંદૂકની ગોળીઓથી વિંધાઈ ગયું હતું અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હે રામ બોલીને દુનિયાને અલવિદા કહી દીધું હતું. ત્યારે આજે પણ 30 જાન્યુઆરી છે અને 30 જાન્યુઆરી એટલે ગાંધી નિર્વાણ દિન. તો આ દિન અંતર્ગત આજે અમે તમને એક એવા યુવક વિશે જણાવીશું કે જેને જોઈને તમને પણ થશે કે આજના જમાનામાં પણ લોકોને ગાંધીજી પ્રત્યે કેટલો પ્રેમ, આદર અને સન્માન છે. કારણ કે આ યુવકના જીવનમાં ગાંધીજીનું ખૂબ જ મહત્વ છે, જેમાં યુવકનો દિવસ ગાંધી આશ્રમથી જ શરૂ થાય છે અને દરરોજ પહેલા બાપુને મળે છે, તમને જાદુની ઝપ્પી આપે છે અને પછી જ જોબ પર જાય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ યુવક કોણ છે, તેમજ વધુમાં આ વિશે શું જાણકારી બહાર આવી છે. તો મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે આ જે યુવકની અમે તમને વાત કરી રહ્યા છીએ, જે ગાંધીજીને મળવા નિયમિત સાબરમતી આશ્રમ આવે છે, તે છે કિશનભાઈ લડ્ડા, જેઓ TCS કંપનીમાં સેન્ટ્રલ ઇન્ડિયા CSR હેડ તરીકે ફરજ બજાવે છે અને તેઓ ગાંધીજીના વિચારથી ખૂબ જ પ્રભાવિત થયા છે. તેથી તેઓ દરરોજ આશ્રમ આવીને બાપુને દિલથી વંદન કરે છે અને પછી જ પોતાના દિવસની શરૂઆત કરે છે. તમે જણાવી કે કિશનભાઈ છેલ્લા 5 વર્ષથી ગાંધી આશ્રમ નિયમિત આવે છે. શરૂઆતમાં અહીંયા પ્રકૃતિ, ઝાડ અને પ્રાણી સાથે જોડાવાના હેતુથી તેઓ તેમની દીકરી સાથે આવતા હતા, તેમજ અહીંયા તેમના સિવાય ઘણા લોકો પણ આવે છે અને જે પક્ષીઓને પણ ચણ ખવડાવતા હોય છે. તેમજ તેમને જોઈને કિશનભાઈને લાગ્યું કે હું પણ આવું કરું જેથી મને પણ પક્ષી અને પ્રાણી સાથે દોસ્તી કરવાની તક મળશે. જોકે ગાંધીજીના બનાવેલા આશ્રમમાં દેશ દુનિયામાંથી હજારો લોકો આવે છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે આ વિશે વાત કરતા કિશનભાઈએ કહ્યું કે બાપુનું એવું તે શું આત્મબળ અને સામર્થ્ય હશે કે જે અહીંયા લોકોને ખેંચી લાવે છે. મારી વાત કરું તો બાપુનું તત્વ પર જે ફોકસ હતું તે મને ખૂબ જ પ્રેરણા આપે છે, જેને લીધે હું અહીંયા નિયમિત આવું છું. અને આ ઉપરાંત અહીંયા બાજુમાં સફાઈ વિદ્યાલય છે, ત્યાં અમારા મિત્ર જયેશભાઈ છે, એમનામાંથી મને પ્રેરણા મળે છે અને ગાંધીવાદી ન હોવા છતાં પણ બાપુના જે વિચાર છે, ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ આર એઝ ઓલ્ડ એઝ ધ હિલ્સ, તે કોઈ નવી વાત નથી, પરંતુ તેમની સાથે કેવી રીતે જોડાઈ શકાય તે હેતુથી હું અહીંયા આવું છું. તો આજે અમે તમને જે વ્યક્તિ વિશે જણાવ્યું છે તેનાથી આપણે સૌએ એ શીખ લેવી જોઈએ કે જેને આપણી માટે ઘણા બધા બલિદાન આપ્યા છે, તેઓ ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ આપણે તેમને આપણા હૃદયમાં હંમેશા જીવંત રાખીશું. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.